નમસ્કાર, આજ એસોસિએશન ગુજરાત ગગલાસણ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સિદ્ધપુરનો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ધબધબો. તારીખ 16/1/2024 મંગળવારના રોજ ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત સિદ્ધપુર તાલુકા ચેસ સ્પર્ધાનું પણ આયોજન શ્રી સીસીઆઈ યુગાંજલિ વિદ્યાવિહાર સિદ્ધપુર ખાતે યોજાયેલ, જેમાં 11 ભાઈઓમાં નક્ષ પ્રજાપતિ પ્રથમ આવેલો, બહેનોમાં વેદાંશી પટેલ બીજો અને ફેની પ્રજાપતિ ત્રીજા ક્રમાંકે હતી. તેમજ 14 ભાઈઓમાં વિશ્વજીત વાઘેલા બીજો અને હીર પટેલ ત્રીજા ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનો ગૌરવ વધારવાનું કાર્ય કર્યું. તારીખ 18/1/2024 ના રોજ ઉદય હાઈસ્કૂલ ચંદ્રાવતીમાં એથ્લેટિક્સ રમતો ભાઈઓ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 માં પ્રજાપતિ સમર્થ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં બીજા નંબર, ઠાકોર હરચંદ 30 મીટર દોડમાં બીજો નંબર, તેમજ 14 માં ટુંગાઈ શાહ ભરત 600 મીટર દોડમાં બીજા નંબર પર, 17 માં પટેલ શુભમ 100 મીટર દોડમાં પ્રથમ અને ઓપન વયજૂથમાં પટેલ કર્મ ઊંચી કૂદમાં પ્રથમ નંબર લાવી શાળાનો તથા ગામનું ગૌરવ વધારવાનું કામ આગળ વધાર્યું હતું. તારીખ 19/1/2024 ના રોજ ઉદય હાઈસ્કૂલ ચંદ્રવતીમાં એથ્લેટિક્સ રમતો બહેનો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 માં પટેલ નિષ્ઠા ગોળાફેંકમાં બીજો નંબર અને ચક્રફેંકમાં પ્રથમ નંબર મેળવી વિજેતા થયેલ છે. સોલંકી અનિતા ઊંચી કૂદમાં બીજો નંબર અને 600 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી વિજેતા થયેલ છે. પ્રજાપતિ ત્રુપલ 400 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી વિજેતા થયેલ છે, જેમાં 11 માં ઠાકોર કાજલ 50 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી વિજેતા થઈ શાળાનું તથા ગામનું ગૌરવ વધારેલું હતું. તમામ બાળકો જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે, તે બદલ માર્ગદર્શન શ્રી દિલીપભાઈ બી તથા ભાગ લેનાર નંબર લાવી ગાગલાસણ શાળા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ ગાગલાસણ શાળા પરિવાર, એસએમસી સમિતિ અને ગાગલાસણ ગામ ખૂબ જ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે. નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની ગાંધીનગર સંયુક્ત ઉપક્રમે રૂપિયા 41.68 કરોડના ખર્ચથી તૈયાર થનાર સુએજ ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. સુએજ ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટથી સિદ્ધપુર શહેરના અને વિકસિત વિસ્તારના ઉભરાતી ગટરના પ્રશ્ન લગભગ બધા જ સોલ્વ થઈ જશે. આ પ્રોજેક્ટથી શુદ્ધિકરણ બાદમાં પાણીના પુનઃ વપરાશ માટેની તકો ઘણી ઊભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે. આ પ્રસંગે વડોદરા દુર્ઘટનામાં દિવંગતાઓ આત્માની શાંતિ માટે કાર્યક્રમ પૂર્વ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. હારીજ રાધનપુર હાઈવે પર અંબેશ્વર પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોરની અડફેટે આવતા 2 બાઇક સવાર એક ગંભીર અકસ્માત થયો હતો, અને જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય કોઈ ઈસમને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, અને અકસ્માતમાં પશુનું પણ મોત નિપજ્યું હતું. ગત રોજ પણ એક બાઇક સવારનું ઢોરથી અડફેટથી મોત થયું હતું. આનું જવાબદાર કોણ? છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન હારીજ અને રાધનપુર હાઈવે વચ્ચે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને લોકોને એક્સિડન્ટ થતા રહે છે. હારીજ અંબેશ્વર સોસાયટીમાં રહેણાંક અને બુંદી વાળા ખાંચામાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા 52 વર્ષીય રજનીકાંત ઉર્ફે મુન્નાભાઈ શાંતિલાલ કોટક બુધવારે સાંજે દુકાન બંધ કરી પોતાના ઘરે જતા ત્યારે કાળમુખી આખલો વચ્ચે આવતા આધેડ વેપારીનું કરુણ મોત નિપજ્યું હતું. ગત રાત્રે ફરી બાઇક સવાર હારીજ રાધનપુર હાઈવે પર અંબેશ્વર પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોરની અડફેટ જવાતા 2 બાઇક સવાર અકસ્માત થયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક ઈસમને ગંભીર ઈજાઓ થતા 108 માર્ગે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં પશુનું પણ મોત થયું નિપજ્યું હતું. મૃતક યુવાન ડુંગરપુરનો પરપ્રાંતિ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન માં જાણવા મળ્યું હતું. રમેશ ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત આયોજિત ખેલ મહાકુંભની પાટણ તાલુકા અને પાટણ જિલ્લાની કક્ષાની 11 અને 14 સ્કેટિંગ સ્પર્ધાનું ખાસ આયોજન શનિવારે સવારે જીમખાના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત તાલુકા અને જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શનિવારે પ્રથમ દિવસે 11 અને 14 ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં તાલુકા જિલ્લાની વિવિધ શાળાના રજીસ્ટ્રેશન કરવામાં આવેલ 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્કેટિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકો આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આવતીકાલે આ જ ગ્રાઉન્ડ પર બહેનોની સ્કેટિંગ યોજવામાં આવવાની છે. જીમખાના ગ્રાઉન્ડ પર સ્કેટિંગ અંકિતાબેન પ્રશાંતભાઈ રાવલે જણાવ્યું હતું. સરસ્વતી તાલુકાના વાયડ બસ સ્ટેશનથી વાયડ નગર 1.5 કિલોમીટર રોડ બન્યો. બન્યાને 10 વર્ષ જેટલો સમય થતા રોડ પર ડામર ઉખડી જતા કપચીઓ અને ખાડાઓથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. વડનગરમાં સંજયકુમાર ઠાકોરે જણાવ્યું કે 1.5 કિલોમીટર રોડ ઉબડખાબડ બની જતા બાઇક સ્લીપ ખાઈ જાય છે અને ઠેર ઠેર આવા ખાડા પડી જતા 2012માં બનેલ એક માર્ગીય રોડની 10 વર્ષ જેટલો સમય લાગી જતા રોડ પર ખાડાઓ અને કપચી ઉખડી જતા રોડ પર વિસ્માલ હાલતમાં હોવાથી તાત્કાલિક રોડનું પેવર કામ કરવા લોકોને માગ ઉઠવા પામી છે અને આમાં
અકસ્માતના સંજોગો પણ સર્જાય છે, જેથી કરીને જલ્દીથી જલ્દી આવા ડામર રોડ ઉપર પેવર કામ જલ્દી કરવામાં આવે તેવી લોકમાંગ પણ પામી છે.